વેલકમ લક્ષકોની. આજે આપણે મોટવણીની ચર્ચા કરવી છે. આગળ આપણે અરીસાની મોટવણીની ચર્ચા કરી દીધી, પરંતુ આપણે આજે લેન્સની મોટવણી વિશે ચર્ચા કરવી છે. મોટવણી એટલે શું એ તમને ખ્યાલ જ છે. ફરી પછી વ્યાખ્યાને યાદ કરીએ તો મોટવણી એટલે એવું ગણી શકીએ કે ભાઈ પ્રતિબિંબની ઊંચાઈ અને વસ્તુની ઊંચાઈનો ગુણોત્તર, જેને આપણે મોટવણી કહીશું. મોટવણીનું સૂત્ર એમ બરાબર એચ ડેશ અપોન એચ ઇઝ ઇક્વલ ટુ વી બાય યુ. ફરક એટલો છે, અરીસાના સૂત્રની અંદર આપણે તારવણી કરી ત્યારે આપણે ત્યાં વાત કરી હતી તો એ પ્રમાણે ત્યાં માઇનસ વી બાય યુ આવતું હતું અને અહીંયા ફક્ત એટલે કે પ્લસ વી બાય યુ આવશે. કઈ રીતે? સમજો કે આપણે સંજ્ઞા પદ્ધતિ વાપરીએ તો લેન્સની હું તમને વાત કરું. ધારો કે આપણે એક લેન્સ જેવી રચના એ બતાવી દઉં છું કે ભાઈ લેન્સ વાળી રચના છે. આ લેન્સ એની મુખ્ય અક્ષ, સોરી લેન્સની મુખ્ય અક્ષ, ધારો કે એના ઉપર આપણે અહીંયા કોઈ એક વસ્તુને ગોઠવી છે. હવે આ જે વસ્તુ છે એ વસ્તુનો આપણે પ્રકાશના સોરી પ્રતિબિંબ મેળવવા માટેના નિયમનો ઉપયોગ કરી અને જો પ્રતિબિંબ મેળવે તો માનો કે એનું પ્રતિબિંબ આપણને અહીંયા મળે છે. તો આ બાજુનો ભાગ એટલે કે લેફ્ટ સાઈડનો જે ભાગ છે એ આપણું વસ્તુ અંતર થશે અને રાઈટ સાઈડનો જે આ ભાગ મળે છે એ પ્રતિબિંબ અંતર થશે. તો આ જે વસ્તુ અંતર આપણને યુ મળશે એ વસ્તુ અંતર આપણું નેગેટિવ થશે અને પ્રતિબિંબ અંતર જે મળે છે એ આપણું પોઝિટિવ થશે. તથા વસ્તુની જે ઊંચાઈ છે એચ એ પોઝિટિવ હશે કારણ કે મુખ્ય અક્ષની ઉપર છે અને પ્રતિબિંબની જે ઊંચાઈ છે એચ ડેશ એ નેગેટિવ થશે કારણ કે એ મુખ્ય અક્ષની નીચે છે. તો જો આની અંદર આપણે સંજ્ઞા પદ્ધતિ વાપરીએ તો એચ ડેશ આવશે નેગેટિવ, એચ આવશે પોઝિટિવ, વી આવશે પોઝિટિવ અને યુ આવશે નેગેટિવ. તો આ ચાર પદની અંદર બે પદ નેગેટિવ છે એટલે નેગેટિવ નેગેટિવ કેન્સલ થઈ જશે. તો ફાઇનલી આપણને જે સૂત્ર મળે છે એ સૂત્ર આપણું પોઝિટિવમાં આવશે એટલે એમ બરાબર એચ ડેશ અપોન એચ ઇઝ ઇક્વલ ટુ વી બાય યુ. જે આપણે સંજ્ઞા પદ્ધતિ વાપરીએ છીએ એ સંજ્ઞા પદ્ધતિ પ્રમાણે જ આપણે કામ કરીએ તો બહિર્ગોળ હોય કે અંતર્ગોળ લેન્સ હોય એના દ્વારા રચાતું જે પ્રતિબિંબ છે એ પ્રતિબિંબ ચતુ હોય અને આભાસી હોય. બરાબર, આભાસી પ્રતિબિંબ એટલે આપણને ખ્યાલ છે મોટા ભાગ હંમેશા ચતુ જ હશે. તો એના માટે એમ આપણને ધન મળશે એટલે કે મોટવણી ધન હશે. પણ જો પ્રતિબિંબ ઉલટું ને વાસ્તવિક હોય તો મોટવણી આપણને ઋણ મળે છે. પહેલામાં મોટવણી આપણને ધન મળતી હતી આભાસી અને ચતુ પ્રતિબિંબ હોય તો ધન, પણ વાસ્તવિક અને ઉલટું હોય તો મોટવણી ઋણ મળે છે.